અને હું તમારી સામે એક નાનકડો પ્રાથમિક શિક્ષક હતો બેંક છોડીને હું પ્રાથમિક શાળામાં ગયો નવસો ને મિત્રો હું તમને વાત કરતો હતો કે થોડુંક વાંચવાની ટેવ એટલે રાખવી જોઈએ કે વાંચતો નથી તે વિચારતો નથી કદાચ તમે એમ કહો તમને હું કોણે કીધું મેં કીધું બીજા કોણ કે મારે કઈ કોઈનો સંદર્ભ આપવાની જરૂર નથી કારણ કે હું જીવ્યો છું અને હું તમારી સામે એક નાનકડો પ્રાથમિક શિક્ષક હતો બેંક છોડીને હું પ્રાથમિક શાળામાં ગયો નવસો ને સત્યાવીસ રૂપિયામાંથી બસો ને પચાસ રૂપિયા પગારમાં પ્રાથમિક શિક્ષક બન્યો હતો પણ પછી થંભી નહીં ગયો આપણે હા થંભી જઈએ છીએ આપણને એક જગ્યાએ વિસામો મળે ને પછી એમ થાય કે અહીંયા ઝૂપડી બાંધીએ પછી ઝૂંપડી બાંધીએ એટલે એમ થાય કે આજુબાજુની જમીન લઈ લઈએ મેલ બાંધીએ આપણે વિચારતા નથી કે આપણે એક અવિરત યાત્રાના યાત્રિકો છીએ ક્યાંય રોકાવા માટે આપણને અહીંયા મોકલ્યા જ નથી સાહેબ રોકાઈ જઈએ છીએ એ તો આપણી નિર્ભરતા છે કે આપણે રોકાઈ જઈએ છીએ નિષ્ઠા એ છે કે ચલતે રહેના ચલતે રહેના આ વાત હું ચલતે રે ના કહું તો મારે શાસ્ત્રને ટાંકવું તો ચરે વેતી ચરે વેતી પણ શાસ્ત્ર એ કહ્યું હાલ તો રે મોટા તો કંઈક પામીશ આપણે તો સાલી સ્થિતિ એવી દીપકભાઈ મારે એવું બન્યું કે પરીક્ષા નિયામક થયો મને ચાર્જ સોંપ્યો મારા વાઇસ ચાન્સેલરે અને મને એમ થયું કે મારી મારી પરીક્ષા વિભાગની અંદર આ બધાની ખુરશીઓ કેટલી તૂટી ગયેલી છે નેતરવાળી ને એની તૂટી ગયેલી હોય અંદર કાણું પડ્યું એટલે પછી એક ગાદી ઉપર બીજી ગાદી ઉપર ત્રીજી ગાદી મૂકી હોય એટલે મેં તાત્કાલિક મારા વેરી પ્રો એક્ટિવ વાઇસ ચાન્સેલર કનુભાઈ માવાણીને કહીને બધાને રિવોલ્વિંગ ચેર અપાવી દીધી પછી હું મહિના પછી પાછો વિભાગમાં ગયો તો કેટલાય લોકોએ રિવોલ્વિંગ ચેક બાજુમાં મૂકે ને એની ઉપર ફાઇલો મૂકી હતી ને પાછી ઓલી જ ખુરશી ઉપર બેઠા હતા મેં કીધું શું થયું તો કે સાહેબ આ નથી ફાવતી એના કરતાં આ ખાડાવાળી સારી હવે આળી આપણી જન્મજાત મનોવૃત્તિ જ ખાડાવાળી હોય તો કરે કોઈ શું એ મનોવૃત્તિ બદલવાનું નામ વૃદ્ધા નિષ્ઠા વૃદ્ધિ છે જે માણસ બદલતો નથી હું કહેતો જે વાંચતો નથી તે વિચારતો નથી વિચારતો નથી તે ત્યારે બદલવાનું વિચારી પણ શકતો નથી જે વાંચતો નથી તે વિચારતો નથી વિચારતો નથી તે સ્વીકારતો નથી ને સ્વીકારતો નથી તે જળની જેમ અહીંયા આવે છે ઉર્દુનો એક શહેર છે મિત્રો લાઈ હયા ચલી ચલે ચલે ના ના ખુશી ખુશી કોક લઈ એટલે આવ કોકે કીધું કે હાલો એટલે આપણે પાછા આપણે ક્યાં આપણી મેળે આવ્યા હતા આપણે ક્યાં આપણી મેળે જાવું છે ઘણા લોકો તો ઈશ્વરે ક્રેન થી ઉતારી ને બિહાડી હોય એવા ને એવા હોય છે ઉપાડે ઈશ્વર એટલે ચાર જણા ગાલ ઘડ મોટા એટલે પાછા જીવનમાં આવવું હોય એવું નહીં વ્યવસાયમાં આવવું જ હોય સાહેબ ક્લાસ બદલાય જાય ને રોડો બદલાય તો શિક્ષક ને વાંધો પડે કે સાહેબ મારો ક્લાસ બદલી નહીં ગયા વખતે હું પાંચ અનો ક્લાસ ટીચર હતો ને આ વખતે મને સાહેબ પાંચ બૂક્યો એમ થોડું હાલે કેમ શું હાલે ઉલટાનું આપણે કેવું જોઈએ કે સાહેબ તમે બદલતા રહેજો મને થોડુંક જીવંત રહેવામાં રસ છે જે વાંચે છે તે જ વિચારે છે એટલે જો થોડુંક વાંચવાની ટેવ પડે તો હું માનું છું કે આપણને આવી મુદ્દોનો ખ્યાલ આવે મેં વર્ષો પહેલા જે પુસ્તક વાંચ્યું ધેન વોટ શેલ વી ડુ હવે એનું ગુજરાતી થઈ ગયું છે ત્યારે કરીશ શું મહેન્દ્રભાઈ મેઘાણીનું પુસ્તક છે મહેન્દ્રભાઈએ કર્યું છે તમને ખબર છે મહેન્દ્રભાઈ કોણ કોણ વાહ આમ તો શિક્ષકોનું આખું ગ્રુપ પાછળથી બોલવું જોઈએ કે ઝવેરચંદ મેઘાણીના દીકરા મહેન્દ્ર મેઘાણી પણ કાંઈ વાંધો નહીં તમે થોડુંક ઓછું બોલવા ટેવાયેલા છો બાકી બધાને ખબર જ છે એ મહેન્દ્ર મેઘાણીએ ત્યારે કરીશું શું નામનું મોટું પુસ્તક કર્યું છે પછી એને એવી શંકા ગઈ કે હાળું આ બધા આટલું મોટું નહીં વાંચે એટલે એનું સંક્ષિપ્ત પણ કર્યું છે કે ભાઈ બીજું આખું ન વાંચો તો સંક્ષિપ્ત તો વાંચો હવે મને આ મુદ્દો કેમ યાદ આવ્યો થોડા દિવસ પહેલા જ હમણાં એક બહુ જ સુંદર મજાના જ્ઞાન વૃદ્ધ અને સમૃદ્ધ શિક્ષકનું અવસાન થયું ગ્રામ દક્ષિણા મૂર્તિ આમલામાં અનિલભાઈ ભટ્ટનું અવસાન થયું નેવું વર્ષની ઉંમરે સાહેબ તમે ક્યારેક વાંચજો અનિલ ભટ્ટ કોણ હતા એને કઈ કોઈ ઓળખતું જ નથી એને આ રાજ્યમાં કોઈને ઓળખતું નથી એને કોઈ બી રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો નથી કારણ કે આળું એવોર્ડ મેળવવા માટે તો તમારે અરજી કરવી પડે છે તમને ખબર છે કે આળું પદ્મશ્રી માટે કોઈક એમપીને કહેવું પડે કે મારામાં સહી કરી દે ને એટલે એને કોઈ એવોર્ડ મળ્યો નથી પણ આખી નઈ તાલીમનું કોઈ જો બીજ સ્વપ્ન કોઈએ રોપ્યું હોય તો એનું નામ અનિલ ભટ્ટ જેને હમણાં અવસાન થયું તો અમારા માટે નહીં ઓળખતા હો કારણ કે એને બે હજાર પાંચથી તો એ નિવૃત્ત હતા પણ હું એના વિશે વાંચતો હતો મેં તો એનો ઇન્ટરવ્યૂ કર્યો છે વિદ્યાપીઠમાંથી એનું રેકોર્ડિંગ કર્યું છે મુઠી ઉંચેરા માંડવીમાં ત્યારે મેં એને પૂછ્યું કે અનિલભાઈ તમે તો ખેડૂત હતા શેત્રુંજીના કાંઠે તળાજા પાસે ખેતીની જમીન લઈને પોતે પાંચ વર્ષ ખેતી કરતા હતા મેં તમે આ ખેતી કરતાં કરતાં આ માનવીય ખેતીમાં આવ્યા કેવી રીતે ત્યારે એણે કીધું કે મેં ત્રણ પુસ્તક વાંચ્યા અને એને લઈને મેં નક્કી કર્યું કે આ ખેતી બંધ કરો આમાં કદાચ વર્ષે એકવાર પાક ઉગશે પણ જો શિક્ષણમાં જઈને કંઈક કામ કરીશ તો પેઢીઓના પેઢીઓ પાક ઉગતો રહેશે અને એમણે જે ત્રણ પુસ્તક વાંચ્યા એનો મને આનંદ એ વાતનો હતો કે ખૂબ આનંદનો વિષય એ કે એમાંનું એક ધેન વોટ વી ડૂ હતું ધેન વોટ વી ડૂ અને ખરેખર બહુ સાચું કહું તો મેં જ્યારે બે હજાર છમાં અનિલભાઈનો ઇન્ટરવ્યુ કર્યો એના પછી મેં આ ગુજરાતી પુસ્તક ફરીવાર વાંચ્યું ત્યારે કરીશું શું અને મને ખ્યાલ આવ્યો કે લિયો ટોલસ્ટોય નામનો જે બહુ મોટો માણસ એને જિંદગીને કેમ પલટી છે પોતાની જિંદગીને કેમ પલટી છે મિત્રો હું તમને બહુ ચોખ્ખા શબ્દોમાં કહેવા માગું છું ગૂગલમાં કે ફેસબુકમાં કે વોટ્સઅપમાં આવતા ચરિત્રની વાતોથી તમારા જીવન બીવન કાંઈ બદલે એમ હોતું નથી આ બહુ ચોખ્ખું ને ચટ વાત છે કોઈ એમ કેતું હોય કે વાંચતા હોય છે સાહેબ આજના ફલાણા આજના આજના બધા કાચી આઇટમ જેવા છે તમને કદાચ એમ લાગે કે ફલાણા સાહેબ ઢીકણા સાહેબ બધી કાચી આઇટમ છે એ કાચી કેવી હોય એ તમારે જાણવું હોય તો નજીક જવું પડે જેના બાયોડેટા બહુ મોટા હોય ને એની નજીક રહેવા માંડો એટલે ખબર પડે ગળો આ બાયોડેટામાં જ હારો હો રૂબરૂ મળવા જેવો છે નહીં